શ્રીખંડ બનાવવા માટે આપણે એક લીટર જેટલું ફૂલ ફેટ ક્રીમવાળું દૂધ લીધું છે દૂધને સ્લો ફ્લેમ પર ગરમ કરી લઈએ આ દૂધમાંથી જાડું દહીં જો બનાવવું હોય તો દૂધને સ્લો ફ્લેમ પર જ ગરમ કરવું દૂધ ગરમ થઈ ગયું છે તો હવે આપણે દૂધને ઠંડુ થવા દઈએ તો વીસથી પચીસ મિનિટમાં એકદમ સરસ એવું દૂધ ઠંડુ થઈ ગયું છે આ દૂધમાંથી આપણે ચાર ચમચી દૂધ અલગ કરી લઈએ એક વાડકીની અંદર ચાર ચમચી દૂધ અલગ કરી લીધું છે તેની અંદર આપણે એક ચમચી જેટલું દહીં એડ કરી દઈશું અને બંને મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે દૂધ અને દહીં સરસ રીતે મિક્સ થઈ ગયા છે આ મિશ્રણને આપણે ઠંડા કરેલા દૂધની અંદર એડ કરી દઈએ અને બધા મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈએ તો તમે જુઓ આપણું ઠંડા કરેલા દૂધની અંદર દહીંવાળું મિશ્રણ એડ કરીને સરસ રીતે મિક્સ કરીને રેડી કરી લીધું છે હવે આપણે દહીંને જમાવવા માટે મૂકી દઈશું હવે દહીંને જમાવવા માટે આપણે કોઈ ડબ્બાનો યા તો કેશરોલનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા કેશરોલનો ઉપયોગ કર્યો છે તેની અંદર દહીંનું મિશ્રણ એડ કરી દઈશ અને છથી સાત કલાક માટે તેને અલગ મૂકી દઈશું છથી સાત કલાકમાં એકદમ સરસ એવું દહીં આપણું રેડી થઈ જશે તો છથી સાત કલાક થઈ ગયા છે તમે જુઓ એકદમ સરસ રીતે આપણું દહીં રેડી થઈ ગયું છે રીતે આપણે દહીંને સરસ રીતે જમાવીને રેડી કરી લીધું છે હવે આપણે આ દહીંમાંથી હંકડ બનાવવાનું છે હંકડ એટલે કે દહીંની અંદરથી વધારાનું જે પાણી હોય તેને અલગ કરવાનું છે તેના માટે એક વાડકો લઈ લઈશું તેની ઉપર ચાણી મૂકી દઈશું સાથે તેની ઉપર એક કોટનનું યા તો મખમલનું કપડું મૂકી દેવાનું છે અને તેની અંદર બધું દહીં એડ કરી દેવાનું છે આપણે કપડું બાંધી દીધા પછી તેની ઉપર કોઈ વજનવાળી વસ્તુ મૂકી દેવાની છે અહીંયા મેં ખાંડનીનો ઉપયોગ કર્યો છે હવે આપણે આ બધા વાસણને ફ્રીજની અંદર મૂકી દેવાનું છે એટલે નીચે વાડકો તેની ઉપર ચાણી તેની ઉપર આપણે જે કપડું બાંધીને રાખ્યું છે તે અને તેની ઉપર કોઈ વજનવાળી વસ્તુ આ બધા વાસણને આપણે ફ્રીજની અંદર મૂકી દેવાનું છે જેથી આપણું દહીં ખાટું પણ ના થાય અને વધારાનું જે પાણી હશે તે બધું વાડકાની અંદર અલગ થઈ જશે આ રીતે આપણે ચારથી પાંચ કલાક માટે બાઉલને ફ્રીજની અંદર મૂકી દેવાનું છે પાંચ કલાક પછી એકદમ સરસ રીતે આપણું હંકળ રેડી થઈ જશે તો તમે જુઓ પાંચથી છ કલાક થઈ ગયા છે દહીંને આપણે ફ્રીજમાંથી બહાર કાઢી લઈશું વધારાનું બધું પાણી નીકળી ગયું છે અને આપણું હંકળ રેડી થઈ ગયું છે આજે દહીંમાંથી પાણી નીકળ્યું તેનો ઉપયોગ તમે ઢોકળા કે મુઠિયાનો લોટ બાંધવા માટે કરી શકો છો હવે આપણે હંકડને એક બાઉલની અંદર લઈ લઈએ અને તેને એકદમ સરસ રીતે સ્મૂથ અને ક્રીમી ટેક્સચરમાં રેડી કરીએ તો તમે જુઓ એકદમ સરસ એવું ક્રીમી ટેક્સચરવાળું આપણું હંકડ એટલે કે દહીં રેડી થઈ ગયું છે તેની અંદર આપણે એક કપ જેટલી ફ્રેશ ક્રીમ એડ કરી દઈશું અહીંયા મેં અમૂલ ફ્રેશ ક્રીમનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે તે અવેલેબલ ના હોય તો તમે ઘરની મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો જો મલાઈ એડ કરતા હોવ તો તેને મિક્સરમાં યા તો બ્લેન્ડરમાં થોડી ફેરવી લેજો એટલે એકદમ સરસ એ સ્મૂથ રેડી થશે તો આ બેટરને આપણે બેથી ત્રણ મિનિટ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે જેટલું આપણે સરસ રીતે તેને મિક્સ કરતા જઈશું એટલો સરસ એવો આપણો શ્રીખંડ રેડી થશે તો બેથી ત્રણ મિનિટ થઈ ગયા છે મેં સરસ રીતે બેટરને રેડી કરી લીધું છે હવે આપણે તેની અંદર ગળપણ માટે ચારથી પાંચ ચમચી જેટલી બુરું ખાંડ એટલે કે ખાંડનો પાવડર એડ કરી દઈશું અને ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જુઓ એકદમ સરસ રીતે ખાંડ તેની અંદર મિક્સ થઈ ગઈ છે અને આપણો પ્લેન શ્રીખંડ રેડી થઈ ગયો છે આ શ્રીખંડની અંદર તમે તમને ગમતા કોઈ પણ ફ્લેવરનો શ્રીખંડ રેડી કરી શકો છો તો ચલો નાના બાળકોથી લઈ વડીલોને ગમે તે રીતે આપણે ડિફરન્ટ ડિફરન્ટ ફ્લેવરના શ્રીખંડ રેડી કરી લઈએ આપણે પ્લેન શ્રીખંડ રેડી થઈ ગયું છે તેને મેં ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી લીધું છે સૌથી પહેલાં આપણે કાજુ વાળું શ્રીખંડ રેડી કરીશું જેના માટે આપણે પ્લેન શ્રીખંડની અંદર થોડો ઈલાયચીનો પાવડર એડ કરીશું સાથે થોડા કાજુ અને દ્રાક્ષ એડ કરી દઈશું અને બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું તે સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો લો કાજુ દ્રાક્ષ ફ્લેવર વાળો આપણો શ્રીખંડ રેડી થઈ ગયો છે તેને ફ્રીજની અંદર આપણે સેટ કરવા માટે મૂકી દઈએ હવે આપણે રેડી કરીશું નાના બાળકોને ગમતો બદામ કેડબરી વાળો શ્રીખંડ નાના બાળકોને કેડબરી ખૂબ જ ગમતી હોય છે તો તેમને ગમતો શ્રીખંડ ચોક્કસથી રેડી કરજો આ શ્રીખંડની અંદર આપણે બદામ અને કેડબરી અને ચોકલેટ સિરપનો ઉપયોગ કરીશું તો તેની અંદર થોડી બદામ થોડા કેડબરીના ટુકડા અને થોડું ચોકલેટ શિરપ એડ કરી દો અને તેને સરસ રીતે મિક્સ કરીને તેને પણ ફ્રીજમાં સેટ કરવા મૂકી દઈએ હવે આપણે રેડી કરીએ ટૂટી ફૂટી શ્રીખંડ તો પ્લેન શ્રીખંડની અંદર મેં ટૂટી ફૂટી એડ કરી છે સાથે મારા ઘરે બટરસ્કોચવાળું શિરપ અવેલેબલ હતું તો મેં થોડું શિરપ એડ કર્યું છે તે ઓપ્શનલ છે તો ના એડ કરવું હોય તો તે સ્કીપ કરી દેજો તેના બદલે થોડા ઇલાયચી પાવડર એડ કરી દેજો અને ટૂટી ફૂટી સાથે તેને મિક્સ કરી દેજો તો લો આપણો તૂટી ફૂટી શ્રીખંડ પણ રેડી થઈ જશે હવે આપણે ત્રણે ફ્લેવરના શ્રીખંડને ફ્રિજના ઉપરના ખાનામાં જ્યાં આપણે બરફ સેટ કરતા હોઈએ ત્યાં અડધો કલાક માટે સેટ કરવા માટે મૂકી દઈએ આ રીતે આપણો શ્રીખંડ સરસ રીતે સેટ થઈ જશે અને અડધો કલાક પછી તમે જુઓ આપણા શ્રીખંડ સરસ રીતે રેડી થઈ ગયા છે તો ચલો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈએ તો આ રીતે સર્વિંગ બાઉલમાં આપણે ત્રણે ફ્લેવરના શ્રીખંડને રેડી કરી લીધા છે તમે જુઓ બજાર જેવા જ ત્રણેય ફ્લેવરના આપણા શ્રીખંડ રેડી થઈ ગયા છે ચોક્કસથી રેસિપી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ વડીલોને ગમે તે રીતે ત્રણેય ફ્લેવરના શ્રીખંડ બનાવજો અને તેમને ખવડાવજો તો તમને મારી રેસિપી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો સાથે અને ન્યાઝ હોમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કર્યું તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશ આવી નવી નવી રેસીપીઓ સાથે